जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। हूँ तेजस कालाणी। आज तमने धोरण 9 में आता चेप्टर नंबर 1 संख्या पद्धति में संख्या रेखा पर कई रीते वर्गमूल में आपेल संख्या निरूपण कर सकता है आज जोशू। तो आ पाठनी अंदर आपणे संख्या रेखा कोने कहेवाय तो के एक एवी रेखा के जेनी उपर निश्चित अंतरे पूर्णांक संख्याओ नु निरूपण करेलू होय। निश्चित अंतरे आपेली संख्याओ छे एमां कोई पण बे एक पछी एक आवती संख्या वच्चेनुं जे अंतर छे एनी वच्चेनुं जे अंतर छे ए अंतरने एकम अंतर कहेवाय। जे अंतर बधी संख्याओ वच्चे क्रमिक रीते सरखू आवतु होय। आ एकम अंतरनो कंसेप्ट खास समझजो विद्यार्थी मित्रों, कारण के आ त्रणे त्रण जे तमने एक्जाम्पल आपेला छे आ संख्या रेखाना निरूपणनी अंदर मेन जे कंसेप्ट छे ए छे एकम अंतरनो। तो बे क्रमिक संख्या वच्चे आवतु निश्चित अंतर एने कहेवाय एकम अंतर। अने ए निश्चित अंतर सौथी पहेला तमे जे सेट करी दीधुं होय एज अंतर त्यार पछीनी जे क्रमिक संख्याओ वच्चे छे ए अंतर तमारे लेवानुं थाय। तो आवा अंतर ने एकम अंतर कहेवाय। सौथी पहेलो क्वेश्चन आपणे समजीए रूट टू नी अंदाजित किंमत 1.41 थाय, परंतु आपणे एने संख्या रेखा पर कई रीते दर्शावी शकाय। तो एना माटे आपणे संख्या रेखा पर पहेला संख्याओ दर्शावीए। तो सौथी पहेला अहीं आपणे संख्याओ दर्शावी दीधी छे -1 થી શરૂઆત કરી -1 0 1 અને 2। સૌથી પહેલા આટલું સમજો વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે એક સંખ્યા રેખા છે એની ઉપર આપણે આ રીતે કોઈ નિશ્ચિત અંતરે અત્યારે હવે આપણે -1 થી 0 વચ્ચે જેટલું અંતર લઈ લીધું એ ફિક્સ કરી દીધું। આટલું જ અંતર હવે ત્યારબાદની સંખ્યાઓ લેવા માટે થશે એટલે આટલું જ અંતર રાખીને મેં 0 થી 1 લીધું, એટલું જ અંતર રાખીને મેં 1 થી 2 લીધું, બરોબર। હવે એટલું જ અંતર એટલે કે એકમ અંતર જેટલું માપ લઈ અને મેં સંખ્યા રેખાને લંબ એક બીજી રેખા લીધી છે એકમ અંતરે, બરોબર, એને આપણે નામ આપી દીધું છે AB। અહીં 0 થી 1 ને નામ આપી દીધું છે OA અને અહીંયા જે લંબ રેખા છે એને નામ આપી દીધું છે મેં AB। હવે આપણે શા માટે આ રીતના લીધું તો એના માટે પાયથાગોરસનો નિયમ આવશે। પાયથાગોરસના નિયમને આધારે આપણે રૂટ ટુ ની કિંમત કઈ રીતે મળે એ જોશું। તો એના માટે સંખ્યા રેખા પર એક કાટકોણ ત્રિકોણ દોરવામાં આવેલ છે। આ કાટકોણ ત્રિકોણ અત્યારે બને છે OAB, ત્રિકોણ OAB જેમાં OA નું માપ 1 છે અને AB નું માપ 1 છે। આપણે મેળવવાનો છે કર્ણ। તો કર્ણ મેળવવા માટે આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે જોઈએ તો સૌથી પહેલા લખશું ત્રિકોણ OAB કેવો ત્રિકોણ છે તો કે કાટકોણ ત્રિકોણ થશે જેની અંદર માપ આપણે દર્શાવીએ તો OA બરાબર 1 એકમ છે, પછી AB બરાબર પણ 1 એકમ છે। હવે આપણે કેની કિંમત મેળવીશું? હવે આપણે OB ની કિંમત મેળવીશું। તો OB ની કિંમત મેળવવા માટે આપણે કયા નિયમનો ઉપયોગ કરશું તો કે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરશું। તો કે પાયથાગોરસ ના નિયમ પ્રમાણે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે પાયથાગોરસના નિયમ પ્રમાણે શું થાય તો કે કર્ણનો વર્ગ એટલે કે OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે OA અને AB બંનેની કિંમત છે, બંનેની કિંમત આપણે મૂકશું અને સદરૂપ આપશું તો OA છે 1 નો વર્ગ, AB છે 1 નો વર્ગ, 1નો વર્ગ 1 જ થાય અને 1 વત્તા 1 કેટલા થાય તો કે 2। આપણને આવી ગયું OB સ્ક્વેર બરાબર 2। તો OB બરાબર શું થશે? તો OB બરાબર શું થશે? રૂટ 2। તો આ જે OB ની કિંમત છે
એ આપણને કેટલી મળી ગઈ રૂટ ટુ. આપણે કઈ રેખાને સંખ્યા રેખા પર દર્શાવવાની છે તો કે રૂટ ટુ. આપણને કિંમત મળી ગઈ રૂટ ટુ. પરંતુ આ જે કર્ણ છે એને મારે જો સંખ્યા રેખા પર દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકાય? વિદ્યાર્થી મિત્રો, અત્યારે મારી પાસે પરિકર નથી, પરંતુ તમારી પાસે તમે જ્યારે ડ્રો કરતા હોય ત્યારે પરિકરનો પોઈન્ટ આ ઓ પોઈન્ટ પાસે રાખવાનો છે. અને પરિકરનું માપ કેટલું? તો કે બી સુધી લઈ જવાનું. ઓ બી જેટલું માપ લઈ અને અહીંયાથી તમારે ચાપ ક્યાં સુધી મારવાની છે? તો કે સંખ્યા રેખા પર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ઓ પાસે પરિકરનો પોઈન્ટ રાખવાનો છે અને કેટલું પરિકર ખોલવાનું છે? તો કે ઓ બી જેટલું. હવે પરિકરને ક્યાં લઈ આવશું? તો કે સંખ્યા રેખા પર. જેવું પરિકર સંખ્યા રેખા પર આવે એટલે તમને અહીંયા સંખ્યા રેખા પર એક પોઈન્ટ મળશે અને આ પોઈન્ટ સુધીનું માપ, ઓ થી આ પોઈન્ટ સુધીનું માપ એ રૂટ ટુ નું માપ થશે. આ પોઈન્ટનું માપ એ રૂટ ટુ નું માપ થશે. તો એક્ઝેક્ટલી સંખ્યા રેખા પર રૂટ ટુ છે એનું નિરૂપણ થઈ ગયું છે. તો આ જ પ્રમાણે અંડરરૂટની અંદર જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એનું આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકીએ. વન મોર એક્ઝામ્પલ, હજી એક આપણે ઉદાહરણ જોઈ. જે વિદ્યાર્થીઓને હજી પણ થોડો ઘણો પ્રોબ્લેમ આવતો હોય સમજવામાં, તો હજી પણ એક વ્યવસ્થિત રીતના એક બીજું એક્ઝામ્પલ છે એ આપણે સમજીએ. તો એ છે રૂટ થ્રી નું સંખ્યા રેખા પર નિરૂપણ. તો રૂટ થ્રી નું સંખ્યા રેખા પર નિરૂપણ કહીએ તો એની અંદર રૂટ ટુ નું નિરૂપણ હજી આવે જ, ત્યાર પછી રૂટ થ્રી નું આવે. તો એટલા માટે આપણે ફરીથી આ જ સ્ટેપ આની અંદર જોવાના રહેશે. તો સૌથી પહેલું સ્ટેપ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા સંખ્યા રેખા લઈ લેવાની, એની પર કોઈ નિશ્ચિત અંતર નક્કી કરી માઇનસ વન ઝીરો, હવે આ અંતર લઈ લીધું. ત્યારબાદ આ જ અંતર પ્રમાણે ત્યાર પછીની બધી સંખ્યાઓ આપણે લઈએ છીએ. એટલે માઇનસ વન ઝીરો વન અને ટુ સંખ્યાઓ લઈ લીધી. ત્યારબાદ આ સંખ્યા રેખા પર એકથી સંખ્યા રેખાને લંબ એક એકમ અંતરે આપણે એ બી લાઈન લઈ લીધી છે. હવે તો કે રૂટ ટુ એનો જેમ પોઈન્ટ મેળવો એ જ રીતે આપણે ગણતરી કર્યા બાદ, આપણે ગણતરી કરી જ લીધી છે, એ ગણતરી કર્યા બાદ આપણે અહીંયા રૂટ ટુ મળે છે. એટલે કે રૂટ ટુ મળશે. હવે તો કે રૂટ ટુની કિંમત આપણને અહીંયા મળી ગઈ છે. હવે શું કરશું? તો આપણે જે આ અંતર લઈ છીએ, આપણે હવે જે આ રૂટ ટુ સુધીનું અંતર લઈ છીએ એ રૂટ ટુનું અંતર છે. ત્યારબાદ હવે જે આપણે આ અંતર એકમ અંતર લીધું છે એ એકમ અંતર છે એ અહીંથી આપણે લંબ લેશું. રૂટ ટુના અંતરથી આપણે લંબ લેશું એટલે અહીંયા એક નવો પોઈન્ટ મળશે. રૂટ ટુનો જે પોઈન્ટ મળેલો છે એને એ ડેશ નામ આપશું. અહીંયા નવો પોઈન્ટ મળેલો છે એને બી ડેશ નામ આપશું. હવે આપણે જે જોઈન્ટ કરવાનું છે એ છે ઓ થી બી ડેશ. તો ઓ થી બી ડેશ હવે આપણે જોઈન્ટ કરી છીએ. આપણે કઈ કિંમત મેળવવાની છે? તો કે રૂટ થ્રી. તો આ જે કિંમત મળશે ઓ બી ડેશ એ આપણને કઈ કિંમત મળશે? તો કે રૂટ થ્રીની કિંમત આપશે. હવે જુઓ તો આપણી પાસે ઓ એ ડેશ છે, એટલે કે ત્રિકોણ ઓ એ ડેશ બી ડેશમાં ઓ એ બી ત્રિકોણ શેના માટે છે? તો કે રૂટ ટુની કિંમત માટે છે. આપણે રૂટ ટુની કિંમત માટે ત્રિકોણ ઓ એ બી જેમ જોયું એમાં ત્રિકોણ ઓ એ બી પણ આપેલ છે જ, એ આપણને શેના માટે મળે છે? રૂટ ટુ માટે મળે છે. ત્યારબાદ રૂટ ટુ ની કિંમત મળી ગઈ. હવે રૂટ ટુ સુધીનું અંતર લીધું એ ઓ એ ડેશ છે. ખાસ ધ્યાન આપજો, ઓ એ ડેશ એ રૂટ ટુ સુધીનું અંતર છે. ત્યારબાદ નવું અંતર આવ્યું જે લંબ અંતર છે એ એ ડેશ બી ડેશ છે, એ આપણને એક એકમ જેટલું જ મળે છે. કારણ કે આપણે પેરેલલ લાઈન લીધી છે, સમાંતર લાઈન લીધી છે, એટલે અંતર સરખું જ રહે. અહીંયા જેમ એ બી એક એકમ અંતર છે એવી જ રીતે એ ડેશ બી ડેશ પણ એક એકમ અંતર આવશે. એટલે કે એ ડેશ બી ડેશ એ આપણને કેટલા અંતરે છે? તો કે એક એકમ અંતરે છે. હવે આપણે કેની કિંમત મેળવવાની છે? તો આપણે જે કિંમત મેળવવાની છે એ ઓબી ની નથી, ઓબી તો રૂટ ટુ આવી ગયા છે. હવે આપણે કિંમત મેળવવાની છે ઓબી ડેશની. તો ઓબી ડેશની કિંમત કઈ રીતે મેળવશું એ જોઈ. તો ઓબી ડેશની કિંમત મેળવશું કયા નિયમનો ઉપયોગ કરશું? તો કે વન અગેઇન પાયથાગોરસ ના નિયમ પ્રમાણે. પાયથાગોરસના નિયમ પ્રમાણે કાટકોણ ત્રિકોણ છે જ ઓ એ ડેશ બી ડેશ. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે જોઈ કિંમત મેળવવાની છે ઓ બી ડેશ સ્ક્વેરની. ઓ બી ડેશ સ્ક્વેર બરાબર ઓ એ ડેશ નો સ્ક્વેર પ્લસ એ ડેશ બી ડેશ નો સ્ક્વેર.
ओ ए डेस बराबर केटला छे तो के रूट टू नो स्क्वेर प्लस ए डेस बी डेस बराबर केटला छे तो के एक एकम अंतर छे तो के एक नो वर्ग रूट टू नो वर्ग केटलो थासे तो के टू रूट टू नो वर्ग ले रूट निकली जाए तो एनो वर्ग केटलो थाय रूट टू नो वर्ग तो के टू अने एक नो वर्ग तो एक ज रहेशे तो बे ने एक केटला थासे त्रण અહીં આપણને મળે છે ઓ બી ડે સ્ક્વેર ઓ બી ડે સ્ક્વેર બરાબર ત્રણ થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગમૂળ કાઢી તો ઓ બી ડે બરાબર વર્ગમૂળમાં ત્રણ આવી ગયું આપણે જે મેળવવાનું હતું એ શું મેળવવાનું હતું તો કે રૂટ થ્રી તો રૂટ થ્રીની કિંમત આપણને અહીંયા મળી જાય છે ઓ બી ડે રૂટ થ્રીની કિંમત આપણને મળી જાય છે ઓ બી ડે તો વિદ્યાર્થી મિત્રો જેમ આપણે રૂટ ટુ ની કિંમત મળી ગઈ અને પરિકરથી તમે જેમ સંખ્યા રેખા પર આવ્યા હતા એ જ રીતે અહીં પરિકરનો પોઈન્ટ ઓ પાસે રાખવાનો છે ઓબી જેટલું માપ નહીં કારણ કે ઓબી જેટલું માપ લેવાઈ ગયું છે અને એ માપ રૂટ ટુ નું છે હવે નવું માપ લેવાનું છે ઓબી ડેસ જેટલું જે આપણને રૂટ થ્રી નું માપ મળેલું છે તો ઓ થી બી ડેસ સુધીનું માપ લઈ અને પરિકરને આપણે ક્યાં સુધી લઈ આવવાનું છે ચાપ મારવાની છે સંખ્યા રેખા સુધી તો એ આપણને સંખ્યા રેખા પર રૂટ થ્રી નું માપ બતાવે છે તો અહીં પરિકરનો પોઈન્ટ આપણે ઓ પાસે રાખશું ત્યાંથી આપણે બી ડે સુધીને માપે જાશું હવે પરિકરને આપણે સંખ્યા રેખા પર ચાપ લાવીએ તો એ આપણને રૂટ થ્રીનું માપ મળી જાય છે તો અહીંયા આપણને રૂટ થ્રીની સંખ્યા રેખા પર કિંમત સંખ્યા રેખા પર નિરૂપણ આ રીતે થાય રૂટ થ્રીની અંદાજિત કિંમત છે એ 1.73 આવે છે જે એક અને બેની વચ્ચે છે એ આપણે અહીં દર્શાવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો રૂટ ટુ નું સંખ્યા રેખા પર નિરૂપણ જોયું રૂટ થ્રી નું સંખ્યા રેખા પર નિરૂપણ જોયું હવે આપણે એક એવી સંખ્યા લઈ કે જે થોડી મોટી સંખ્યા છે અને આ બંને કન્સેપ્ટથી વ્યવસ્થિત આપણે એને લાર્જ લેવલમાં સમજી શકીએ તો એક આપણે એક્સ્ટ્રા ક્વેશ્ચન લીધેલો છે કે રૂટ 17 નું સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે આવે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા બે સંખ્યા એવી વિચારો કારણ કે જો આ બંને ક્વેશ્ચનની અંદર બે જ સંખ્યા આવે છે બરોબર એક સંખ્યા આપણે ઓ એ લીધી ત્યારબાદ આપણે બીજી સંખ્યા ઉપરની સંખ્યા એટલે કે જે લંબ આવે છે એ એક સંખ્યા આવે છે તો એક સંખ્યા અહીંયા આવે છે એક સંખ્યા અહીંયા આવે છે તો એવી બે સંખ્યાના વર્ગોના સરવાળાથી આપણને અંદરની સંખ્યા મળે છે તો પેલા એવી બે સંખ્યા કઈ આવે તો 17 ની નજીક એક સંખ્યા છે 16 અને 16 નું વર્ગમૂળ થાય 4 બરોબર હવે 4 નો વર્ગ 16 કરવું ત્યારબાદ એમાં એક ઉમેરવું એટલે 17 થઈ જાય તો એક એકમ અહીંયા લેવાનું અને 4 એકમ તમારે એ સંખ્યા રેખા પર લેવાનું આ એક પ્રકારની ગોઠવણી છે બરોબર ત્યારબાદ હું તમને એમ કહું કે રૂટ 10 તો રૂટ 10 માં નજીકનો આંકડો આવે છે કે જેનું વર્ગમૂળ નીકળે 9 તો આપણે 9 નું વર્ગમૂળ 3 થાય તો 3 એકમ લેવાનું અને એક એકમ છે એ ઊભી લાઈન લેવાની આ રીતે આપણે સંખ્યા રેખા પર પણ દર્શાવી શકી અહીં આપેલું છે રૂટ 17 તો રૂટ 17 નજીકનો આંકડો 16 નું વર્ગમૂળ 4 એટલે આપણે અહીંયા 4 એકમ દર્શાવ્યું તો સૌથી પહેલા સ્ટેપ આપણે જોઈ લઈ તો સૌથી પહેલા સંખ્યા રેખા દોરવાની છે સંખ્યા રેખા પર અમુક નિશ્ચિત માપ લઈ બધા આંકડા દર્શાવવાના છે અહીં આપણે 4 સુધી જરૂર પડશે તો આપણે 4 સુધી આપણે બધા આંકડા સમાન અંતરે દર્શાવી દીધા છે ત્યારબાદ એક એકમ છે એ 4 થી ઉપર લંબ અંતરે એક એકમ અંતર લંબ રાખી અને આપણે એક એકમ અંતર છે એ બી મેળવી લીધું હવે તો કે ત્રિકોણનું નામ આપી દીધું છે ઓ એ બી જે કેવો ત્રિકોણ છે તો કે કાટકોણ ત્રિકોણ છે તો આપણે હવે અહીં આપણે શરૂઆત કરી તો અહીં ત્રિકોણ ઓ એ બી કેવો ત્રિકોણ છે તો કે કાટકોણ ત્રિકોણ છે હવે કાટકોણ ત્રિકોણ હોય એની અંદર આપણે માપ લખી લઈ તો સૌથી પહેલા ઓ એ તો ઓ એ નું માપ છે 4 એકમ ત્યારબાદ એ બી નું માપ તો 1 એકમ જ છે તો એ બી બરાબર 1 એકમ થશે હવે મારે માપ મેળવવાનું છે ઓબી ઓબી નું માપ મેળવવાનું છે એટલા માટે આપણે કયા નિયમનો ઉપયોગ કરશું તો કે પાયથાગોરસના નિયમ પ્રમાણે પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે કર્ણનો વર્ગ આવે કર્ણ છે ઓબી જેની કિંમત આપણે મેળવીશું તો ઓબી સ્ક્વેર બરાબર ઓ એ સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર ઓ એ ની કિંમત કેટલી છે તો કે 4 એકમ એટલે 4 નો વર્ગ એ બી ની કિંમત કેટલી છે તો કે 1 એકમ તો કે 1 નો વર્ગ 4 નો વર્ગ કેટલો થાય તો કે 16 1 નો વર્ગ કેટલો થાય તો કે 1 16 ને 1
सत्तर, तो अहीं ओबी स्क्वेर मने मड़ी गयु सत्तर, परंतु विद्यार्थी मित्रों मारे ओबी नु अंतर मेळवानु हतु एटले वर्गमूळ में सत्तर। आपणे कई संख्या नु निरूपण करवानु हतु, तो के वर्गमूळ में सत्तर, अंडररूट सत्तर, तो अंडररूट सत्तर छे ए आपणने ओबी बराबर मळी जाय छे। तो आ जे ओबी नु अंतर छे अंडररूट सत्तर, एने आपणे केना उपर दर्शावानु छे, संख्या रेखा पर। तो एज रीते हवे आपणे परिकरनो पॉइंट ओ उपर राखशुं, अंतर केटलू खोलशू, तो के बी सुधीनू। हवे अहींयाथी आपणे परिकर छे ए परिकरनी चाप लई अने संख्या रेखा पर आवशू, तो आपणने एक्झेक्टली रूट सत्तर छे ए संख्या रेखा पर मळी जाय। तो विद्यार्थी मित्रों आवी रीते अंडर रूटनी अंदर आपेल संख्याओनू संख्या रेखा पर निरूपण तमारे पूछाशे, तो एमां तमारे आ रीतना एने दर्शावानू रहेशे। संख्या रेखानी आकृति दोरवी पड़शे, आकृति द्वारा तमारे तमे एने इजीली समझूती आपी शको अने आ रीते एने संख्या रेखा पर निरूपण करी शकाय। आशा राखू छू के तमारे आ संख्या रेखा पर निरूपण छे अलग अलग संख्यानुं कई रीतना करवुं, स्टेप बाय स्टेप एने कई रीते केल्क्युलेट करवुं ए समझाई गयुं हशे। तो विद्यार्थी मित्रों आपणा आ लेक्चरने लाइक करो, शेर करो अने आना जेवी जे कंई पण बीजी रकम आवे એમાં તમે પ્રેક્ટિસ પણ કરજો, જેને કારણે છે આ કોન્સેપ્ટ વધારે ને વધારે ક્લિયર થાય। આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.2 જોશું, જેની અંદર પણ આવા ક્વેશ્ચન આવશે અને અલગ અલગ પ્રકારના જે થિયોરેટિકલ ક્વેશ્ચન છે એની પણ આપણે સમજૂતી મેળવશું। જય સ્વામિનારાયણ।